ચલો વિદ્યાર્થી મિત્રો, આજે જે છે આપણે અસમય સંખ્યાઓનું જે પુનરાવર્તન છે ફરીથી આપણે કરવાનું છે. એકચ્યુઅલમાં તમે ધોરણ 9ના અંદર અસમય સંખ્યાઓ જે છે ભણી ચૂક્યા છો, તો આજે એને ફરીથી એક વખત યાદ કરી લઈએ એક વખત કે અસમય સંખ્યા શું હતી. હે ને, પહેલાં આપણે નામ ઉપરથી વિચારીએ અસમય સંખ્યા કેને કહીએ. તો આપણે કેને કહી શકીએ, જે સંખ્યા સરળ ભાષામાં કહીએ તો જે સંખ્યા સમય નથી. તેને આપણે અસમય સંખ્યા કહેશું. બરાબર, તો હવે તમને થશે કે તો પછી સમય સંખ્યા કેને કહેવાય, હે ને? તો સમય આપણે કેને કહેતા એ ફરીથી યાદ કરીએ તો એના ઉપરથી આપણને ખબર પડી જશે કે અસમય સંખ્યા શું છે. તો આપણે સમય સંખ્યા જે છે એ શું હતું એ ફરીથી યાદ કરીએ. તો સમય સંખ્યા એટલે કે કોઈ પણ એવી સંખ્યા કે જેને આપણે પી અપોન ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય. તો એવી બધી સંખ્યાઓને આપણે સમય સંખ્યા છે એ કહેતા હતા. બરાબર, તો સમય સંખ્યા અને એમાં પી અને ક્યુ માટે એક કન્ડિશન છે કે અહીં જે પી જે છે એ કેવી સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા છે, અને ક્યુ જે છે એ શું છે, શૂન્યેતર પૂર્ણાંક છે. શૂન્યેતર પૂર્ણાંકનો મતલબ શું થશે કે છેદ જે છે એ શૂન્ય ના હોવો જોઈએ. બરાબર, તો આ એક એની કન્ડિશન હતી કે કોઈ પણ જે સંખ્યા છે એમાં પી અને ક્યુ સ્વરૂપમાં જો એને આપણે દર્શાવી શકીએ છીએ તો એ સંખ્યાને આપણે જે છે એ સમય સંખ્યા કહીએ છીએ. બરાબર, જ્યાં કને પી જે છે પૂર્ણાંક સંખ્યા હોય અને ક્યુ જે છે શૂન્યેતર પૂર્ણાંક હોય. બરાબર, તો આ રીતે જે છે આપણે કહેતા હતા એ સંખ્યાને. એને સમજવા માટે જો સમય સંખ્યાના ઉદાહરણ લઈએ તો તો સમય સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે તો ફરીથી આપણે યાદ કરીએ તો સમય સંખ્યાના અંદર તમારે આવતી કોઈ જેટલા પણ ધન પૂર્ણાંક છે એ બધા સમય સંખ્યામાં આવી જાય. શા માટે? કેમ કે એ બધાને આપણે આ સ્વરૂપે દર્શાવી શકીએ, 3 ના છેદમાં 1, 2 ના છેદમાં 1, 1 ના છેદમાં 1, એ સ્વરૂપે, એટલે પી અપોન ક્યુ સ્વરૂપમાં બધાને દર્શાવી શકાય. એટલે જેટલા પણ ધન પૂર્ણાંક હતા એ બધા જે છે સમય સંખ્યા ગણાય. એ જ રીતે જેટલા પણ ઋણ પૂર્ણાંક હતા એ બધા પણ તમારે જે છે એ, અને 0 છે, એ બધી જ સંખ્યાઓ જે છે તમારે આના અંદર આવી જાય છે સમય સંખ્યાના અંદર. બરાબર, આના સિવાય જો આપણે વિચારીએ તો આના સિવાય કઈ સંખ્યાઓ રહી જાય છે? બરાબર, તો એના સિવાય આપણે જે છે એ અપૂર્ણાંક જે આવતા 2/3 છે, -3/4 છે, આવા જે અપૂર્ણાંક છે એ પણ પી અપોન ક્યુ સ્વરૂપના ગણાય. તો આ બધી જ સંખ્યાઓ કેવી છે, સમય સંખ્યાઓ છે. બરાબર, તો તમને થશે કે હવે સંખ્યા રહી કઈ ગઈ કે જે સમય નથી. બરાબર, એવી જે સંખ્યાઓ છે એને આપણે અસમય કહીએ છીએ. તો એમાં કઈ આવશે? તો અસમય સંખ્યાના અંદર જે છે આના સિવાયની સંખ્યાઓ, આના સિવાયની સંખ્યાઓ કઈ આવે? જેમ કે વર્ગમૂળવાળી સંખ્યાઓ, વર્ગમૂળ 2 છે, વર્ગમૂળ 3 છે, આ બધું. પછી આમાં વર્ગમૂળ 4 જે છે આવશે? તો વર્ગમૂળ 4 જે છે આમાં નહીં આવે. બરાબર, શા માટે નહીં આવે? કેમ કે 4 નું વર્ગમૂળ નીકળી શકે છે, તો એ 2 થશે, અને 2 આપણે જાણીએ છીએ કે કેવી છે, સમય સંખ્યા છે. તો અહીંયા કને વર્ગમૂળ 5 છે, આ બધી અસમય સંખ્યાઓ થશે. બરાબર, 4 જે છે એ વર્ગમૂળ 4 જે છે એ સમય સંખ્યા અસમય સંખ્યા નથી. બરાબર, આના સિવાય વર્ગમૂળવાળી સંખ્યાઓ સિવાય કઈ આવે? તો વર્ગમૂળવાળી સંખ્યાઓ સિવાય એવી સંખ્યાઓ જેમાં પોઈન્ટ પછીના જે અંક છે એ રિપીટ ન થતા હોય. જેમ કે હું લખું 1.01, જેમ કે આમાં હું લખું તો 1.01 01, આ સ્વરૂપની કોઈ સંખ્યા છે તો આ સમય સંખ્યા છે. શા માટે? કેમ કે અહીંયા જે અંક છે એ રિપીટ થાય છે, અને જે પણ આંકડા છે એ ફરીથી પુનરાવર્તિત થાય છે. પણ એની જગ્યાએ જો અહીંયા આ પ્રકારની એક સંખ્યા લખું, જેમાં આપણે પહેલા જે છે અહીંયા 01 આવે છે, પછી 001 આવે છે, પછી 0001 આવે છે, તો અહીંયા 01 છે એ રિપીટ નથી થતું, 001 છે પણ રિપીટ નથી થતો. તો આ જે સંખ્યા છે એ કેવી સંખ્યા ગણાશે? અસમય સંખ્યા. બરાબર, તો સમય સંખ્યા જે છે આ પ્રકારની હોય જેમાં અંક છે પોઈન્ટ પછી રિપીટ થતા હોય, અસમય સંખ્યામાં આંકડા છે ફરીથી પોઈન્ટ પછી રિપીટ
ન થતા હોય. એના સિવાય એવી કોઈ સંખ્યા જે પોઈન્ટ પછી આંકડા રિપીટ ન થતા હોય તેવી છે પાઈ. તો પાઈ જે છે એ પણ એક અસમય સંખ્યા છે. બરાબર, તો આ જે છે આપણે પહેલાં ધોરણ 9માં ભણી ચૂક્યા છે, પણ ફરીથી એક વખત અસમય સંખ્યા શું છે આપણે યાદ કર્યું. બરાબર, તો સિમ્પલી આપણે જોઈએ તો અસમય સંખ્યા કે જે કોઈ પણ સંખ્યા સમય નથી એને આપણે કહેશું. તો સમય જે નથી એ બધી સંખ્યા આપણે અહીંયા લખી. બરાબર, તો આ થઈ ગયું આપણે કે અસમય સંખ્યા કેને કહેવાય. ચલો, અસમય સંખ્યાને ફરીથી પુનરાવર્તિત કર્યા બાદ જે છે આપણે એક વખત જે છે પ્રમેય 1.3 જોઈ લઈએ. એકચ્યુઅલમાં પ્રમેય જે 1.3 છે એ તમને સાબિતીમાં નથી પૂછાતો, પણ એક વખત જે છે એનો મતલબ સમજી લઈએ છીએ જે આપણને આપેલો છે. બરાબર, તો આ પ્રમેય જે છે એક વખત યાદ રાખજો, કેમ કે સાબિતીના દાખલામાં આ ઘણી વખત કામ આવે છે. તો ચલો, પ્રમેય આપણને આપેલો છે કે ધારો કે કોઈ પણ પી જે છે એક અવિભાજ્ય સંખ્યા છે અને એક ધન પૂર્ણાંક છે એ. હવે આ જે ધન પૂર્ણાંક છે એનો જો વર્ગ છે એ જો આ સંખ્યા પી વડે વિભાજ્ય હોય તો જે એ છે ને એ પણ પી વડે વિભાજ્ય હોય. આ પ્રકારનું આપણે વિધાન છે પ્રમેય 1.3ના અંદર આપણને આપેલું છે. એક ઉદાહરણથી આ વસ્તુને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર, સમજો કે આપણે એક સંખ્યા લઈ લઈએ છીએ જેમ અહીંયા આપણને કીધું છે એક ધન પૂર્ણાંક એ. તો સમજી લો કે એક હું સંખ્યા એમ જ લઈ લઉં છું 10, સમજવા માટે. બરાબર, કે ધારો કે એ બરાબર છે 10. તો હવે જે 10 છે તેનો વર્ગ પહેલાં આપણે વિચારીએ, તો એ વર્ગ કેટલા થશે? 100 થશે. બરાબર, હવે આ જે સંખ્યા છે 100 એ કોઈ પણ સંખ્યા પી વડે વિભાજ્ય છે, જ્યાં કને પી કેવો હોવો જોઈએ? એક અવિભાજ્ય સંખ્યા. બરાબર, તો હવે પહેલાં 100ના આપણે અવયવ વિચારીએ કે 100ના શું અવયવ પડશે, એના ઉપરથી આપણે આનો મતલબ સમજીએ. 100ના આપણે અવયવ પાડીએ તો 50, 25, 5 અને 1. બરાબર, એટલે 100ના અવયવ આપણે પડે છે 2 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ. બરાબર, જે તમને પહેલેથી ખ્યાલ જ છે. તો આ જે અવયવ આપણે પાડ્યા એમાં અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ આવે છે? 2 અને 5. અને તો હું અહીંયા કને એવું કહી શકું કે 100 એ 2 વડે વિભાજ્ય છે. અથવા હું શું લખી શકું કે 100 જે છે 5 વડે વિભાજ્ય છે. બરાબર, અહીં યાદ રાખજો કે 100 જે છે એ શું છે? 10 નો વર્ગ છે. હે ને, તો અહીં 10 નો જે વર્ગ છે એ તમારે 2 વડે વિભાજ્ય છે. એ જ રીતે ફરીથી એ જ રીતે 10 નો વર્ગ જે છે એ 5 વડે વિભાજ્ય છે એવું આપણે અહીંયા લખ્યું છે. બરાબર, તો હવે જે આ સંખ્યા છે 10 નો વર્ગ છે એ 2 વડે વિભાજ્ય છે એવું આપણે અહીંયા લખ્યું. તો ઓબ્વિયસ છે કે જો 10ના આપણે અવયવ પાડશું તો 10ના અવયવ શું હશે? 2 ગુણ્યા 5. બરાબર, તો આ જે સંખ્યા છે અહીંયા કને એ પણ જે છે 2 વડે વિભાજ્ય થશે જ, અથવા 5 વડે વિભાજ્ય છે લખશો તો 5 વડે પણ વિભાજ્ય થશે. બરાબર, તો અહીંયા કને આપણે એ જ વસ્તુ સમજાવવા માંગીએ છીએ. પણ આપણે શા માટે અહીંયા કને 4 ન લીધા 2 નો વર્ગ માટે? કેમ કે જો હું 2 નો વર્ગ 4 લઉં તો 4 શું થઈ જાય? વિભાજ્ય સંખ્યા. અને આપણે પી જે છે એ કેવી ધારવાની છે? એક અવિભાજ્ય સંખ્યા. એટલે આપણે કાં તો 2 લઈ શકીએ અથવા 5 લઈ શકીએ. બરાબર, તો આપણે તમે જોશો કે કોઈ પણ સંખ્યાનો વર્ગ, અહીંયા કને કોઈ પણ સંખ્યા શું છે? 10. તો કોઈ પણ સંખ્યાનો વર્ગ જો કોઈ પણ એક અવિભાજ્ય સંખ્યા પી વડે, અને આપણા માટે શું થઈ ગયું? એ વર્ગ થઈ ગયો. આ શું થઈ ગયું? પી થઈ ગયો. બરાબર, તો કોઈ પણ સંખ્યાનો વર્ગ જે છે એ જો પી વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા આ શું છે? એ છે, એ પણ પી વડે વિભાજ્ય થાય. બરાબર, તો એ જ વસ્તુ તમને અહીંયા કને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો એમાં શું યાદ રાખવાનું છે? આ પી છે એક અવિભાજ્ય સંખ્યા છે. બરાબર, તો મને આશા છે કે આ તમારે આ ઉદાહરણથી સારી રીતે આ વિધાન છે એ સમજાઈ ગયું હશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે એના પછી જે છે આપણે હમણાં જે ભણ્યા પ્રમેય નંબર 1.3 અને આપણે અસમય સંખ્યાનું શું છે ફરીથી સમજ્યા.
તો એ બંનેનો ઉપયોગ જે છે આપણે થાય છે પ્રમેય નંબર 1.4 ના અંદર. બરાબર, પ્રમેય નંબર 1.4 જે છે એમાં આપણને એક વર્ગમૂળવાળી સંખ્યા આપેલી છે અને એ અસમય છે એવું આપણે સાબિત કરવાનું છે. બરાબર, તો આ જે પ્રમેય છે એને આપણે સમજીએ કઈ રીતે સાબિત કરી શકીએ છીએ. હવે આ જે પ્રમેય છે એને સાબિત કરવા માટે આપણે જે રીતનો ઉપયોગ કરશું એ રીતનું નામ યાદ રાખજો, એને કહેવાય છે અનિષ્ટાપતિની રીત. બરાબર, તો આપણે અનિષ્ટાપતિની રીતથી જે છે આ દાખલાને આપણે પ્રમેય જે છે એને સાબિત કરશું. બરાબર, પ્રમેયના અંદર આપણે એકચ્યુઅલમાં શું કરવાનું છે, અનિષ્ટાપતિની રીત એટલે શું કરવાનું છે, આ રીતના અંદર તમને જે પણ વિધાન આપેલું હોય એનાથી વિરોધી ધારવાનું. બરાબર, અને પછી આપણી જે ધારણા છે એને ખોટી સાબિત કરવાની, તો એને કહેવાય છે અનિષ્ટાપતિની રીત. બરાબર, તો એ કઈ રીતે થાય એ આપણે આ પ્રમેય દ્વારા સમજીએ. બરાબર, કે સૌથી પહેલાં જે આપણને સંખ્યા છે વર્ગમૂળ 2, આપણે ધારી લેશું કે ધારો કે વર્ગમૂળ 2 આપણે શું કીધું અનિષ્ટાપતિની રીતના અંદર જે આપણને આપેલું છે વિધાન એનાથી વિરોધી ધારવાનું. માટે આપણે સૌથી પહેલાં ધારશું, ધારો કે વર્ગમૂળ 2 એ સમય સંખ્યા છે, તો પછી આપણે આપણું જે આ વિધાન છે એને ખોટું સાબિત કરશું. તો શરૂઆતમાં આપણે આ રીતે ધારી લઈએ છીએ. બરાબર, હવે આપણે યાદ કરીએ સમય સંખ્યા કેને કહેવાય, તો આપણે ખ્યાલ છે કે સમય સંખ્યા જો હોય વર્ગમૂળ 2 તો એને આપણે કોઈ પણ સંખ્યા જે છે પી અપોન ક્યુ એ સ્વરૂપમાં દર્શાવી શકાય. બરાબર, તો ઇંક અને પી અને ક્યુ કેવા છે, આપણે પી જે છે પૂર્ણાંક છે અને ક્યુ જે છે શૂન્યેતર પૂર્ણાંક છે. બરાબર, આવું આપણે શરૂઆતમાં આપેલું છે આપણે લખી શકીએ, કેમ કે સમય સંખ્યા છે એટલે પી અપોન ક્યુ સ્વરૂપમાં આપણે સંખ્યાને દર્શાવી શકીએ. બરાબર, હવે અહીં આ જે પી અને ક્યુ છે, સમજો કે આ પ્રકારનો કોઈ પણ આંકડો છે, તો આ પી અને ક્યુ સ્વરૂપને આપણે વિચારીએ તો આને જો કંઈ પણ સંખ્યા વડે વિભાજ્ય હોય એનાથી ઉડાડું તો છેવટે મને મળશે 3/4. બરાબર, તો અહીં જે ફાઇનલ મને સંખ્યાઓ મળે છે એ પરસ્પર અવિભાજ્ય છે, એટલે એકબીજા વડે વિભાજ્ય નથી, પરસ્પર વિભાજ્ય નથી. પરસ્પર વિભાજ્ય ન હોય સંખ્યાઓ તો એનો જે ગુસ્સા છે એ કેટલો આવે, 1 આવે. બરાબર, હવે આ વસ્તુને આ દાખલા સાથે શું લેવા છે, તો આના માટે આપણે એ વસ્તુ કે અત્યારે પી અને ક્યુ જે છે આપણે ખબર નથી કે એ જે છે એને આપણે ઉડાડી શકીએ છીએ કે નહીં, કેમ કે આપણે ધારેલી સંખ્યાઓ છે ને. તો આપણે ધારીએ કે ચલો આ કોઈ પણ સંખ્યા વડે જે છે આને આપણે ઉડાડી શકીએ છીએ, તો ઉડાડ્યા પછી જે છે ધારો કે આપણે કહીએ છીએ કે પી અને ક્યુને કોઈ પી અને ક્યુ જે છે કોઈ સંખ્યા વડે વિભાજ્ય છે તો તે વિભાજ્ય સંખ્યા વડે ભાગતા આપણને વર્ગમૂળ 2 મળે છે એ અપોન બી. એટલે કે ઉડાડ્યા પછી કંઈક નવી સંખ્યાઓ આપણને મળશે, તો સમજી લો કે નવી સંખ્યાઓ છે એ અપોન બી, તો આવું આપણને ફાઇનલ મળે છે. બરાબર, હવે આ જ વસ્તુ છે ને આપણે આગળ વધારવાનું છે. હવે બે સ્ટેપમાં આખો દાખલો છે થશે. પહેલાં આપણે આ જે એ છે એને 2 વડે વિભાજ્ય છે એ આપણે સાબિત કરશું, પછી બી જે છે એને 2 વડે વિભાજ્ય સાબિત કરશું. બરાબર, પહેલાં આપણે આની વાત કરીએ તો પહેલાં એને આપણે 2 વડે વિભાજ્ય સાબિત કરવા માટે આપણે શું કરવું પડશે, તો સૌથી પહેલાં આપણે અહીંયા લખશું કે બંને બાજુ વર્ગ લેતા, બંને બાજુ તમે વર્ગ લેશો તો અહીંયા થઈ જશે 2, અહીંયા આવશે એ વર્ગ છેદમાં આવશે બી વર્ગ. બરાબર, ત્યારબાદ બી વર્ગને આ બાજુ લઈ આવો તો 2 × b² બરાબર એ વર્ગ મળશે. બરાબર, તો આ જે આપણે લખ્યું હવે એ આપણે પ્રમેય નંબર 1.3 ઉપરથી જે છે આપણે થોડું સમજવાનું છે. બરાબર, પ્રમેય નંબર 1.3 આપણને શું કહેતો હતો, પ્રમેય નંબર 1.3માં આપણે સમજ્યા હતા કે કોઈ પણ એક સંખ્યા છે જો એ પી વડે વિભાજ્ય હોય, એનો વર્ગ છે એ પી વડે વિભાજ્ય હોય, તો એ સંખ્યા પણ પી વડે વિભાજ્ય
થાય બરાબર. તો અહીંયા જે આ સંખ્યા છે એ વર્ગ અહીંયા બે વડે વિભાજ્ય છે, કેમ કે જો બે ગુણ્યા બી નો વર્ગ એવું લખ્યું છે, તો મતલબ આ જે સંખ્યા છે બે વડે વિભાજ્ય છે. તો અહીં આપણે લખશું, અહીં એ વર્ગ એ બે વડે વિભાજ્ય છે ને. તો જો આ સંખ્યા છે બે વડે વિભાજ્ય હોય તો એ પણ બે વડે વિભાજ્ય હોય. શા માટે હોય? કેમ કે આપણે આ જે છે આ કયા આધારે લખ્યું? પ્રમેય નંબર 1.3 ના આધારે. તો પ્રમેય નંબર 1.3 ના આધારે આપણે આવું લખી શકીએ છીએ. તો આપણે જે છે એ જે છે બે વડે વિભાજ્ય છે સાબિત કરી દીધું બરાબર. ચલ ત્યારબાદ જે છે આપણે એ ને સાબિત કર્યા બાદ બી ને પણ આપણે જે છે હવે એક વખત જે છે બે વડે વિભાજ્ય છે એ સાબિત કરીએ. પણ એ સાબિત કરતા પહેલા જે આ જે આપણને સમીકરણ મળ્યું છે એને એક વખત સમીકરણ એક જે છે એને નંબર આપી દો બરાબર. આનો આપણે આગળ ઉપયોગ કરવાનો છે. તો અહીંયા પહેલા આપણે શું જોયું કે એ જે છે બી બે વડે વિભાજ્ય છે. આપણે આ બાજુ લખીએ છીએ, ધારો કે જો બે વડે એ જે છે બે વડે વિભાજ્ય છે, તો ધારો કે એ બરાબર છે 2 × c. આ સ્વરૂપમાં લખી શકાય. તો હવે આના ઉપરથી આપણે જો કરવું હોય તો ફરીથી જેમ આપણે આમાં કર્યું એ જ વસ્તુ રિપીટ કરવાની છે. જેમ આપણે આમાં શું કર્યું હતું, પહેલા વર્ગ લીધું હતું, એ જ રીતે આપણે અહીંયા પણ કરવાનું છે. બંને બાજુ વર્ગ લેતા તમને મળશે એ વર્ગ બરાબર 4c² બરાબર. તો આપણે અહીંયા જો એ વર્ગની કિંમત કેટલી છે 2b² તો એ આપણે અહીંયા ઉપયોગમાં લેશું. માટે 2b² એટલે 2b² બરાબર 4c² સમીકરણ 1 પરથી બરાબર. તો હવે બંને બાજુ જો આપણે ભાગ્યા 2 કરીએ તો આપણને મળશે બી વર્ગ બરાબર 2 × c² બરાબર. તો આવું આપણને મળે છે. તો અહીંયા કને બી વર્ગ બરાબર 2 × કંઈક સંખ્યા મળે છે. માટે અહીંયા આપણે શું લખી શકીએ? માટે બી વર્ગ એ 2 વડે વિભાજ્ય છે. અહીંયા એક વસ્તુ લખી નાખજો કે અહીં એ અને બી જે છે એનો ગુસ્સા જે છે કેટલો છે? 1 થાય બરાબર. તો આપણે જે છે અહીંયા કંઈ લખ્યું કે આ જે છે એ 2 વડે વિભાજ્ય છે. માટે પ્રમેય નંબર 1.3 ઉપરથી બી જે છે એ પણ 2 વડે વિભાજ્ય થાય. તો આટલું થઈ ગયું. ત્યારબાદ આપણે શું કરવાનું છે? આપણે જો જોઈએ તો આપણે એ પણ 2 વડે વિભાજ્ય થયું અને બી જે છે એ પણ 2 વડે વિભાજ્ય થયું. માટે એ અને બી નો ગુસ્સા કેટલો થાય? 2. જો બંને સંખ્યાઓ 2 વડે વિભાજ્ય હોય તો એ અને બી નો જે ગુસ્સા છે તમને 2 મળે છે. પણ આપણી ધારણા મુજબ એ અને બી નો ગુસ્સા કેટલો થવો જોઈએ? 1 થવો જોઈએ હે ને. માટે આપણને અહીંયા શું જોવા મળે છે? વિરોધાભાસ જોવા મળે છે. આપણે જે અહીંયા લખ્યું હતું એના પ્રમાણે શું થવું જોઈએ? ગુસ્સા જે છે એ 1 થવો જોઈએ બરાબર. પણ આપણને અહીંયા ગુસ્સા જે છે મળે છે 1. માટે આપણે લખશું કે અહીં આપણે વિરોધાભાસ જોવા મળે છે. માટે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા હતી શું? આપણી ધારણા હતી કે વર્ગમૂળ 2 જે છે એ સમય સંખ્યા છે. તો હવે ધારણા ખોટી થઈ ગઈ. માટે વર્ગમૂળ 2 જે છે એ કેવી સંખ્યા છે? એ અસમય સંખ્યા છે બરાબર. તો આ રીતે જે છે આપણે ગણી શકીએ બરાબર. તો સ્ટેપ જે છે સમજી ગયા. પહેલા આપણે કોઈ પણ સંખ્યા વડે ને વિભાજ્ય ધાર્યું,
ને પછી એ જો ઉડી શકતા હોય સંખ્યાઓ બંને, તો એને ઉડાડીને આપણે એવા સ્વરૂપમાં ફેરવ્યું જેના પછી ગુસા છે એક થતો હોય, જે આપણે લખ્યું. પછી બંને બાજુ વર્ગ લઈ એને આપણે એ છે એને બે વડે વિભાજ્ય સાબિત કર્યું. પછી ફરીથી એ બરાબર 2c ધારી, પછી બી જે છે એને બે વડે વિભાજ્ય સાબિત કર્યું, એના ઉપરથી ગુસ્સા આપણને બે મળ્યો, જે આપણે વિરોધાભાસ જોવા મળતો હતો. તેથી આપણી ધારણા ખોટી થઈ અને એના ઉપરથી આપણને મળ્યું વર્ગમૂળ 2 એ અસમ સંખ્યા છે. બરાબર, તો આ જ રીતે તમે આવા કોઈ પણ દાખલા છે એ તમે કરી શકો છો. બરાબર, તો આ આપણે થઈ ગઈ અનિષ્ટાપતિની રીત. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે ઉદાહરણ 9 જે છે એ આપણે હમણાં જે શીખ્યા એ જ રીતનો છે, તો એ મેં અત્યારે અહીં નથી સમજાયો, એ તમે જાતે જે છે એ જ રીતે કરી જોજો. આપણે ઉદાહરણ 10 જે છે એમાં થોડોક ફરક છે, તો આપણે જે છે એને એક વાર સમજી લઈએ. કેમ કે જો આગલામાં આપણે જોયું કે વર્ગમૂળ 2 છે, કે એ જે છે તમારે પ્રમેયના અંદર જોયું કે અસમ્ય સંખ્યા છે, તેમાં ખાલી એક વર્ગમૂળ વાળી સંખ્યા હતી, એના પ્લસમાં કે માઇનસમાં કોઈ બીજી સંખ્યા નહોતી. તો એને હવે તમે સાબિત જે છે કરી શકશો. તો તમને હવે ડાઉટ થાય કે જો આપણી સંખ્યા આ સ્વરૂપની હોય, જેમાં વર્ગમૂળ 3ના પ્લસમાં કે માઇનસમાં કોઈ બીજી સંખ્યા આપણને આપેલી હોય, તો એને જે છે આપણે કઈ રીતે સાબિત જે છે કરી શકીએ. બરાબર, તો હવે આ પ્રકારની સંખ્યા માટે આપણે સમજીએ છીએ આમાં આપણે કઈ રીતે જે છે સાબિત કરવાનું છે. આ જે દાખલા છે વધારે સહેલા છે હમણાં આપણે આગલો જોયો એના કરતાં, કેમ કે આના અંદર આપણે જો એક વખત જોઈએ આપણે કઈ રીતે થાય છે એટલે તમને ખ્યાલ આવી જશે. સૌથી પહેલાં જે આપણી સંખ્યા છે એમાં એ જ રીતે અનિષ્ટાપતિની રીતનો આપણે ઉપયોગ કરશું. એટલે પહેલી જે આપણી લાઈન છે એ જ રહેશે. ધારો કે 5 - √3 એ સમ્ય સંખ્યા છે. તો આ જેમ આપણે આગળ જોયું હતું એ જ રીતે આપણે આના અંદર પણ કરી શકીએ. બરાબર, પછી આપણે કહીએ છીએ કે જો એ અને બી પરસ્પર અવિભાજ્ય ધન પૂર્ણાંક લઈએ, પૂર્ણાંક લઈએ, ધન પૂર્ણાંક વર્ડ ખોટો થશે, અવિભાજ્ય પૂર્ણાંક લઈએ કે જેથી આપણને 5 - √3 = a/b સ્વરૂપમાં દર્શાવી શકાય. બરાબર, તો એવું આપણે જે છે અહીંયા બે સંખ્યા છે એ લઈ લઈએ છીએ કે ધારો કે આપણે જો છે 5 - √3 એ સમ્ય સંખ્યા છે, માટે 5 - √3 = a/b આપણે ધારી શકીએ. બરાબર, તો આવું આપણે ધારી લીધું. ત્યારબાદ જે છે બંને બાજુ જેમ આપણે લાસ્ટ ટાઈમ વર્ગ કર્યા હતા એવું આ વખતે કરવાની જરૂર નથી. આ વખતે ખાલી જે છે તમારે વર્ગમૂળ 3 વાળું જે પદ છે ને અલગ કરવાનું છે. અહીંયા જો જોશો તો તમારે માઇનસ નિશાની છે, તો એવું કરો કે એને ઓ બાજુ લઈ જઈએ આપણે, તો કેવું થશે એ થઈ જશે પ્લસ, આ સ્વરૂપમાં મળશે. પછી a/b જે છે એને આ બાજુ લઈ આવો, તો એ માઇનસ થઈ જશે. તો આ સૌથી પહેલાં તમને વર્ગમૂળ 3 વાળું જે પદ છે એને એકલો પાડવાનો છે. બરાબર, તો આ સ્વરૂપમાં આપણને મળશે. હવે જો અહીંયા લસા લઈ લઉં તો થશે 5b - a/b. બરાબર, તો આ સ્વરૂપનું મને સમીકરણ જે છે મળશે. બરાબર, તો હવે અહીંયા જો આપણે જોઈએ તો અહીં એ બી અને 5 એ બધી કેવી સંખ્યાઓ છે, આ બધા જે છે પૂર્ણાંક છે. તેથી 5b - a/b જે છે કેવી સંખ્યા થશે, સમ્ય સંખ્યા થાય. બરાબર, કેમ કે ઉપરની સંખ્યા છે એ પણ પૂર્ણાંક છે, નીચેની સંખ્યા છે શૂન્યેતર પૂર્ણાંક છે, માટે આ જે સંખ્યા મળી આપણે એક સમય સંખ્યા મળી. હવે જો 5b - a/b જે છે એ સમય સંખ્યા હોય તો એના બરાબર શું છે, વર્ગમૂળ 3 હે ને, માટે વર્ગમૂળ 3 પણ સમય થાય, જે આપણે લખ્યું છે એના ઉપરથી. બરાબર, પરંતુ આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ
વર્ગમૂળ ત્રણ જે છે કેવી છે? અસમય સંખ્યા છે ને? કેમ જાણીએ છીએ? કેમ કે હમણાં તો આગલા દાખલામાં આપણે જોયું, બરાબર? તો આ જે છે આપણે જાણીએ છીએ, માટે વર્ગમૂળ ત્રણ જે છે એ કેવી થઈ જશે તમારે, એ આપણી ધારણા જે છે કેવી થઈ જશે? ખોટી. માટે આપણી ધારણા શું હતી કે 5 - √3 એ સમય સંખ્યા છે, તો એ ખોટી થઈ ગઈ. હવે શું થશે? માટે 5 - √3 એ અસમય સંખ્યા છે. ચલો, ત્યારબાદ આપણે જે છે આમ લગભગ દાખલા થઈ ગયા છે સાબિતીના, પણ એક જે છે તમને કદાચ ડાઉટ જઈ શકે, એના માટે આપણે એક સ્વાધ્યાયના અંદર, સ્વાધ્યાય 1.3 ના અંદર એક આ પ્રકારની રકમ આપેલી છે, 7√5, એ આપણે અસમય સાબિત કરવાનું છે. આગલા દાખલામાં આપણે હમણાં જોયું હતું કે જો પ્લસમાં કે માઇનસમાં કોઈ સંખ્યા હોય તો આપણે કઈ રીતે સાબિત કરવાનું. હવે અહીંયા 7 છે એ ગુણાકારમાં છે, તો એ વસ્તુ પણ એકવાર જોઈ લઈએ છીએ. રીતમાં કાંઈ જ ફરક નહીં પડે, પણ તોય પણ તમારો ડાઉટ છે એ ક્લિયર કરવા માટે એકવાર દેખાડી દઉં છું, બરાબર? કે આપણે આવું આપેલું છે, તો આમાં પણ એ જ રીતે આપણે કરી શકીએ. એક શરૂઆતમાં આપણે શું કરશું, અનિષ્ટાપતિની રીતમાં, કે ધારો કે 7√5 એ અસમય છે, બરાબર? સોરી, સમય છે, બરાબર? એવું આપણે ધારશું. ત્યારબાદ આપણે જે છે આ સમય હોય તો 7√5 બરાબર આપણે શું લખી શકીએ, એ અપોન બી, જ્યાં કને આપણે શું લખશું, એ અને બી જે છે કેવા છે? પરસ્પર અવિભાજ્ય છે. આ સ્વરૂપે આપણે લખી શકીએ, તો આટલું લખશો તો પણ ચાલશે, બરાબર? અને માટે અહીંયા કને કદાચ તમને વધારામાં લખવું હોય તો આપણે એના ઉપરથી યાદ શું રાખવાનું છે, પરસ્પર અવિભાજ્ય હોય માટે બંનેનો ગુસાઅ કેટલો થાય? 1 થાય, બરાબર? તો આ આપણે યાદ રાખવા માટે છે, તો આટલું આપણે શરૂઆતમાં લખી શકીએ છીએ. તો હવે આપણે આનું કરીએ, તો અહીં આપણે જેમ આગલા દાખલામાં કર્યું એ પ્રમાણે જો આપણે પ્લસમાં કે માઇનસમાં કોઈ પદ હતું તો √5 ને આપણે એકલો પાડતા હતા, સેમ એ જ વસ્તુ આપણે અહીંયા કરવાની છે. √5 ને આપણે એકલો પાડવો હોય તો આજે ગુણાકારમાં 7 છે ને ઓ બાજુ લઈ જશું આપણે જમણી તરફ, તો તમારે છેદમાં આવશે, તો તમને મળશે √5 = a/7b. આવું આપણને પદ મળે છે. તો આ જે સંખ્યા છે એ તમારે ફરીથી એ જ રીતે લખી શકાય કે અહીં a, b અને 7 આ બધે બધા કેવા છે? પૂર્ણાંક હોવાથી એ અપોન 7b આ જે છે એ કેવી છે? સમય સંખ્યા છે. અને એ અપોન 7b બરાબર શું છે? √5. માટે √5 પણ સમય થાય. પણ આપણે જાણીએ છીએ કે √5 એ અસમય છે, અસમય સંખ્યા છે, બરાબર? એવું આખું પણ લખી શકો છો. તો આપણે અહીં વિરોધાભાસ જોવા મળે છે. તેથી આપણી ધારણા કેવી થઈ ગઈ? ખોટી. બરાબર, તો આપણી ધારણા છે ખોટી થઈ ગઈ. માટે આપણે √7 - √5 જે છે કેવા થશે? એ અસમય થશે. બરાબર, તો આજે છે એ સ્વાધ્યાયના દાખલા થઈ ગયા. તો બસ, ઓલમોસ્ટ જે છે આટલા જ પ્રકારના દાખલા તમારા બુકના અંદર છે. તો આના જેવા બીજા જેટલા પણ અન્ય દાખલા હોય એ તમે પોતાની રીતે એક વખત પ્રયત્ન કરી જજો, બરાબર? તો આજના વિડીયોમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. આના પછીના જે આપણે વિડીયો હશે એના અંદર, આના પછીનો જે સ્વાધ્યાય રિલેટેડ જે છે ટૉપિક, એના અંદર દશાંશ નિરૂપણ આવે છે, તો એના વિશે આપણે જોશું. ધન્યવાદ.